નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં નારી શક્તિ શક્તિવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા કહ્યું મહિલા અનામતનું સપનું સાકાર થયું ધજા ઉત્સવ બહુચરાજી મંદિરમાં સમસ્ત રાવણ યોગી સમાજ દ્વારા બાવન ગજની ધજા ચઢાવાઈ ઇન્ડિયા પાકિસ્તાન ડબલ ડિમાન્ડ હાઈ નસીબદાર હશો તો ભારત પાકિસ્તાન મેચની ટિકિટ મળશે વરસાદની આગાહી પોશીનામાં અડધો કલાકમાં સવા ઇંચ આજે અરવલ્લીમાં વરસાદની શક્યતા અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ છવાયુત વાહન ચાલકોની વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો તો ધુમ્મસના કારણે કપાસ અને સોયાબીનના પાકની અસર પહોંચશે તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો વાહન ચાલકોની વિઝિબિલિટીમાં ઘટાડો થયો તો ધુમ્મસના કારણે કપાસ અને સોયાબીનની પાકને અસર થશે દેશ અને વિવિધ રાજ્યો સહિત જિલ્લાઓમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની શેરીઓમાં તથા ઘરે ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં વડાલીના આંજણા ચૌધરી સમાજ દ્વારા વર્ષોથી જ પરંપરાગત રીતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી વડાલી શહેરના ચૌધરી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠમના દિવસે આજના ચૌધરી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે ગરબાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક લાડીલા ગાયિકા રિયા પટેલના સુરો સાથે ગરબાની રમઝટ જામી હતી જેમાં આંજણા ચૌધરી સમાજની બહેનોએ મન મૂકીને ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી આનંદ માણ્યો હતો આ પ્રસંગમાં વડાલી આંજણા ચૌધરી સમાજના આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

ખેરબ્રમમાં મામલતદાર વહીવટી ચાર્જમાં આવ્યા બાદ વારંવાર તેઓની પણ રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકા ચીફ ઓફિસર ખેડબ્રમમાં ફરજ પર ક્યારથી હાજર થયા છે ત્યારથી તેઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારના લોકોને કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારમાં દવા સુધીનો છંટકાવ કરવામાં આજ રોજ સુધી આવ્યો નથી ખેડબ્રહ્મા નગરપાલિકા ગાર્બેજ ફ્રી ખેડબ્રહ્મા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે પરંતુ આ પરિવારોને મુલાકાત લેવામાં આવે તો નરી વાસ્તવિકતા કંઈક જુદે છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ ગંદકી અંગે વિચારણા કરી સત્વરે આ ગંદકી દૂર કરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ પણ ઉઠવામાં આવી છે આ પરિવારોની આ ગંદકીના લીધે ઘરોમાં રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવી પણ ચર્ચા હાલના વિસ્તારોમાં ચર્ચાઈ રહી છે આ અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને પણ આજ રોજ રજૂઆત ટેલિફોનિક કરાઈ હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું પીએમએ ખુલ્લી જીપમાં બેસીને અભિવાદન ઝીલી નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ માતા બહેનોએ નમન કરતા મોદીએ કહ્યું માતા બહેનોના આશીર્વાદ મળે એનાથી મોટું સૌભાગ્ય શું હોય આવ્યા હું આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો આજે મને તમારા બધાના મોઢા પર ખુશી જોવા મળી રહી છે તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે આપણને જોયું હતું આજે સંકલ્પ સાથે હું આવ્યો છું

આપણે દરેક ક્ષેત્રમાં ઈલુ વિલુ બંધ કરાવી દીધું છે ધારાસભ્ય અને કાર્યકર્તાઓની મહેનતથી જે વોર્ડમાં પાંચસો વોર્ડથી વધુ લીડને ઉમેદવારો જીત મેળવી હોય તે બુથના કાર્યકર્તાઓએ સી આર પાટીલને અભિવાદન પાઠતા આપ્યું હતું કે અહીં સુંદર હાર બનાવ્યો હતો પરંતુ હાર મને પસંદ નથી હારવું નથી મારો સંકલ્પ છે કે વિધાનસભા બેઠક જીતીશું ત્યારે જ પહેરીશ કાર્યકર્તાઓ હવે મહેનત મહેનત કરવી પડશે અને પક્ષમાં જે કરશે એ ચાલશે બાકી ચલાવી લેવામાં નહીં આવે સમસ્ત બહુચરાજી તાલુકા રાવળ યોગી સમાજ દ્વારા મંગળવારી વિશ્વ કલ્યાણની ભાવના સાથે દ્વિતીય ધ્વજા ઉત્સવ અંતર્ગત નારણપુરા વાડી થી ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં સમાજના ભાઈઓ અને જોડાઈ માના રમઝટ બોલાવી હતી શોભાયાત્રા યાત્રાધામના મુખ્ય માર્ગો પર પસાર થઈ બહુચરા માતાજીના મંદિરે પહોંચી હતી જ્યાં આનંદ અને ઉલ્લાસ સાથે મા બહુચરના જય જય કાર્સ વચ્ચે મંદિરના શિખરે બાવન ગજની ધજા તળાવવામાં આવી હતી પશ્ચિમ દિશાના સૂકા પવનોતા રાજસ્થાનના બાડમેર અને જોધપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ચોમાસાએ વિદાય લીધી છે આગામી ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે ઉત્તર ગુજરાતના નવ તાલુકામાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો અમીરગઢમાં સૌથી વધુ દોઢ ઇંચ અને પોશિનામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત મેઘરજ અને મોડાસામાં સોળસોળ મીમી ખેડબ્રહ્મામાં દસ મિમી દાંતામાં આઠ મિમી વિજયનગરમાં સાત મિમી વડગામમાં પાંચ મીમી અને પાલનપુરમાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો તો કડી શહેરમાં સાંજે થોર રોડ હાઈવે ઉત્તર તરફના ભાગોમાં ભારે પવન સાથે પંદર મિનિટ સુધી વરસાદ પડ્યો હતો જ્યારે થોર રોડથી ભાવપુરા સહિતના દક્ષિણ ભાગ કોરો રહ્યો હતો સમાચારોમાં આગળ વાત કરીએ તો જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે આ દિવસોમાં પવનની પ્રતિ કલાકની ઝડપ દસ થી તેર કિલોમીટરની રહેશે જ્યારે મહત્તમ તાપમાન ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસ થી છવ્વીસ ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે સૌથી વધુ રેકોર્ડ બ્રેક સોયાબીનની આવક એક પોઈન્ટ ચોરાણું લાખ કિલોની થઈ હતી જ્યારે તુવેરના ઊંચા ભાવ મળનાર રૂપિયા બે હજાર પાંચસો ત્રીસ બોલાયા હતા ઉપરાંત ધાણા તુવેર તલ સહિતની જણસીની સારી આવક થઈ હતી આ અંગે યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે મંગળવારના રોજ સોયાબીનની રેકોર્ડ બ્રેક

કિલોની આવક સાથે ભાવ રૂપિયા બે હજાર ત્રણસો થી બે હજાર પાંચસો ત્રીસ મળ્યા હતા ઉપરાંત ધાણાની સાત હજાર સો કિલોની આવક અને તલની અગિયાર હજાર પાંચસો કિલોની આવક સાથે મણના ભાવ રૂપિયા ત્રણ હજાર બસો પચાસ રહ્યા હતા બદલાતી પવનની દિશા વચ્ચે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ સિઝન વિદાય લેવાની સ્થિતિએ પહોંચ્યું છે ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટાભાગે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાયા હતા તો બીજી બાજુ ઉત્તર ગુજરાતના નવ તાલુકામાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો આ દરમિયાન અમીરગઢમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો

સમાચારોમાં આગળ વાત કરીએ તો જિલ્લાના વિસાવદર મંગળવારે દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ થતા ડેમ ત્રીજી વખતે ઓવરફ્લો થયો છે જેના પગલે આ ડેમ નીચે આવતા પાંચ ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન બાસઠ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ સોળ હજાર ચારસો મીમી એટલે કે છસો પાંચ 65 ઇંચ વરસાદ થયો હતો જો કે મંગળવારે સવારથી એકંદરે સામાન્ય વાતાવરણ રહ્યું હતું જેના પગલે ડેમ નીચે આવતા જામબુડી સત્યાધાર નવી ચાવન મોટા ચાપડા અને ખીચડિયા ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા તેમજ નદી વિસ્તારમાં અવરજવર નહીં કરવાની સૂચના આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ગઈકાલે મંગળવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને મહિલાઓને સંબોધન કર્યું હતું આજે સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતી સફળતાના વીસ વર્ષની ઉજવણી કરવામાં આવશે જેમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે વડાપ્રધાન સમિટ ઓફ સક્સેસ પેવેલિયર્સનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે બે હજાર ત્રણમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી વિશ્વમાં સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી મની છે જોકે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ માં અનેક મહત્વના મુદ્દા પર ભાર મૂકવામાં આવશે